હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ગુરુ અને વૈષ્ણવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલંદી આપનું સ્વાગત કરું છું. પાઠ આપણે 24 નું શીખવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે જીવનનો ઝાડો. ઝાડો એટલે આપણે જોઈએ ને, ખબર છે ને, કરોડિયો ઝાડો બનાવે, એમાં એકબીજા તાર એકબીજા સાથે સંકળાયેલું મળેલું હોય છે ત્યારે ઝાડો તૈયાર થાય છે. તો આમાં આપણે જીવનનું ઝાડો શીખવાનું છે. શું કે આ એક વસ્તુ બીજા વસ્તુ સાથે સંકળાયેલી છે. આપણે જીવીએ છીએ તો આપણે અનેક સાથે સંકળાયેલા છીએ. જો આમાંથી એક વસ્તુ ન હોય તો આપણું જીવન કેવું બની જાય, ખૂબ જ મુશ્કેલી ભરી બની જાય છે. તો આમાં શીખવાનું છે જીવનનું ઝાડો. ચાલો ચિત્ર જુઓ, બધા જુઓ છો તમે ચિત્ર? બે પેજ સાથે રાખવાના છે, જોવાનું છે. જો આમાં શું કીધું છે, આ છે સાપ, છોડ, પક્ષી, ચાંદો, ગાય, ઉંદર, જમીન, ઘર, હવા, ઘાસ, સૂર્ય, પાણી, ખિસકોલી, બરાબર, અને શાક પાછું પછી અહીંયા જે નામો છે અહીંયા તમે તમારો તમે છો જાણો એમ માની લો, અથવા તો તમારું ચિત્ર એક જોઈ લો, તો તમારે શેની શેની જરૂર છે. તો આમાંથી કઈ એવી એક વસ્તુ જેવી નહીં, અનેક વસ્તુ એવી હશે કે જે તમારા જીવન સાથે જોડાયેલી હશે. તો પહેલા તમારું જુઓ સૂર્ય, તો સૂર્યની જરૂર છે આપણે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, ઉર્જા મળે છે એમાંથી આપણને શરીરમાં. પછી પાણી વગર જીવન અશક્ય છે, એટલે પાણીની જરૂર પડે. પછી જરૂર પડે હવા. સૌથી પહેલી તો પ્રાથમિક જરૂરિયાત હવાની જ છે. હવા હોય તો આપણે શ્વાસ લઈ શકીએ, તો જ જીવન શક્ય બને. હવાની જરૂર પડે. પછી ઘરની પણ જરૂર પડે રહેવા માટે. આપણે આગળ પાઠમાં જોઈ ગયા છીએ કે ઘર આપણને અનેક રીતે ઉપયોગી છે. ટાઢથી, વરસાદથી અને જંગલી જાનવરથી આપણને ઘર બચાવે છે. તો ઘરની પણ જરૂર પડે. તો આ બધું વસ્તુ આપણને ક્યાં મળે? ઘર ક્યાં હોય? તો કે જમીન ઉપર. તો જમીન સાથે પણ આપણે જોડાઈ ગયા. પછી છે ઉંદર, એની કેવી સાથે? સાપ. જો ઉંદરનો ત્રાસ હોય તો કોણ દૂર કરે? સાપ દૂર કરે. અને ખેતરમાં જો ઉંદરનો બહુ ત્રાસ હોય તો ખેતરમાં જો સાપ વધારે નીકળતો હોય, કારણ કે ઉંદરનો ત્રાસ દૂર કરે છે. તો સારી એવી ઉપજ મળે છે. એટલે એકબીજા એકસાથે જોડે. અળસિયું છે તો કે છે જમીનને ફળદ્રુપ બનાવે છે. ગાય તો એ ઘાસ ખાય છે, બરાબર ને? તો ઘાસ ક્યાં ઉગે છે? જમીન ઉપર. પછી જો ચકલી માળો બનાવે છે વૃક્ષ ઉપર. આ છોડ છે, બરાબર. તો છોડમાંથી આપણે અનેક ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. આપણને જીવન જીવવા માટેની દવાઓ, આ જે ઔષધિ છે, એ બધું વનસ્પતિમાંથી જ મળે છે. પછી છે ખિસકોલી, જો એ પણ ઘણું બધું. ખિસકોલી કેની સાથે જોડાયેલી છે? ઝાડ સાથે. એ ઘાસની કૂપળો પણ ખાય છે. એટલે એક વસ્તુ બીજા વસ્તુ સાથે જોડાયેલી છે એટલું જીવન શક્ય બનતું નથી. પછી જો ચાંદ આવ્યો છે તો એની શીતળતાથી ઓળખાય છે. ચંદ્ર કેવું છે? શીતળ છે. એની શીતળતામાં ઘણી બધી ઔષધિઓ બને છે કે જે ઠંડી હોય છે, જે આપણને સરસ. આપણને અમુક તો ખ્યાલ પણ નથી હોતો કે કઈ વસ્તુ કેવી રીતે મળે છે, પણ આપણા જીવનમાં આ બધી વસ્તુઓનું ખૂબ મહત્વ છે. તો ચાલો આપણે જોઈએ કે જીવન જીવવા માટે જરૂરી શું છે, બરાબર ને? તો ચાલો, યાદ રાખવાની બાબત જે બધી છે મેં લખી છે. આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન પણ ખાસ લખવાના છે. તમારી નોટ તૈયાર રાખો. ચાલો નોટ પેન્સિલ ને લખવા જ ભણજો. આમાં પ્રશ્નના જવાબ ખાસ પાકા કરવાના છે. આ જોડકા પણ ખાસ, બરાબર, પરીક્ષા લક્ષી છે એટલે ખાસ આ બધું યાદ કરવાનું છે. તો ચાલો પાઠની શરૂઆત સમજવાની કરીએ. તો પેલા યાદ રાખવાના મુદ્દા જોઈ લઈએ કે પાઠ આપણને શું શીખવા માટે કરે છે. આપણા જીવનમાં જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, પ્લસ રહેઠાણની પણ જરૂર છે. એ ખૂબ જ જરૂર છે. માણસને જીવન જીવવા માટે વનસ્પતિ અને પ્રાણી પર આધાર રાખવો પડે છે. આમ આપણે એકબીજા સાથે જોડાયેલા છે. જો સાંજે આપણે દૂધ પીવાની કેવું હોય, ચા પીવાની કેવું હોય, ગોળ ને રોટલી ખાવાની કેવું હોય, બરાબર ને? તો શાક બધું આ બધું શેમાંથી મળે છે આપણને? વનસ્પતિમાંથી ને પ્રાણીમાંથી. તો આપણે જોઈએ કે ગોળ છે તો એ વનસ્પતિમાંથી બને છે. શેરડી હોય એને પીવામાં આવે, પછી એની જે રસ નીકળે એને ઉકાળવામાં આવે, એમાંથી ગોળ બને, બરાબર ને? તો એવી રીતે મધ, તો મધ કોણ આપણને આપે છે? મધમાંથી. તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ આપણને કેમાંથી મળે. એક તો વનસ્પતિ આપણને અને પ્રાણી, આ બે ઉપર આપણે ખાસ આધાર રાખવો પડે છે. તો પ્રાણી આપણને કે દૂધ આપે. સાંજે મેં કીધું કે આપણને ચા પીવાની કેવું હોય, દૂધ પીવાની કેવું હોય, તો એ કોણ આપે? દૂધાળું પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે. એટલે આપણે જે જીવન જીવવું હોય એના માટે એકબીજા ઉપર આધાર રાખવો જ પડે છે, બરાબર. તો આપણે આપણે શીખવાનું છે કે આ પાઠની અંદર આપણને કઈ વસ્તુ કેમાંથી મળે છે.
ખાસ યાદ રાખવાનું છે સૂર્યમાંથી આપણને પ્રકાશ અને શક્તિ મળે છે ઊર્જા મળે છે સૂર્ય જેમ પાણી યોગમાં આપણે જોયું કે વરસાદ આપણો મુખ્ય સ્ત્રોત છે પાણી આપણને ક્યાંથી મળે પાણીનો મુખ્ય સ્ત્રોત તો કે વરસાદ છે વરસાદ વરસે તો કુવા નદી તળાવ છલી જાય એટલે વરસાદ જે મુખ્ય છે સૂર્ય છે એ પણ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય જો આપણે જોઈશું ધાબળી વાતાવરણ હોય સૂર્ય ન ઉગ્યો હોય ઉગ્યો ન હોય તો બને જ નહીં પણ વાદળથી ઢંકાયેલો હોય તો આપણને પ્રકાશ અને શક્તિ મળતી નથી આપણને આમ આળસુડો દિવસ લાગે છે ચોમાસામાં પણ આપણે એમ થાય છે હવે તો તડકો દેખાય તો સારું કપડાં સુકાય આપણા શરીરમાં શક્તિ આવે બરાબર તો આપણે સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે હવે આપણે ચંદ્ર છે એ આપણને શીખવતા આવે છે તો આ કઈ ક્યાં હોય જમીન ઉપર હોય
चलो पेज नंबर 164 जुओ। जीवन में जरूरी हो एवा चित्र ने रेखा द्वारा वस्तुओ साथे जोड़ो। શું તમે તમારા ચિત્ર પર સાથે જોયું તો કે છે હા ઘરની તો પહેલા જરૂરિયાત છે નગર આ તળગામાં ઠંડીમાં આપણે રહીએ ક્યાં જો ઘર ન હોય તો બરાબર ને હવે આગળ આપણે જોઈ ગયા ને કાચું મકાન પાકું મકાન મકાનના 6 પ્રકાર હતા બરફમાં બનાવેલું ઈગ્લુ મકાન ઝૂંપડી ભૂંગો આ બધું આપણે જોઈ ગયા છે તો આપણો ઘર કેવું છે તો કે પાકું મકાન છે તો પાકું મકાન કોને કહેવાય કે સીમાંથી બને તો કે છે પાકું મકાન ઈંટ રેતી સિમેન્ટ કપચી લોખંડ લાકડામાંથી ઘર તૈયાર થાય પછી કાચું મકાન શેમાંથી બને તો કે છે છાણ માટી બરાબર ને આમાંથી આપણે કાચું મકાન તૈયાર કરીએ બરાબર ગાયો માટી વગેરેમાંથી આપણે કાચું મકાન તૈયાર કરીએ કાચ બરાબર હવે જો વિચારવાની જુઓ અને કહો વિચારો ઘર સાનું બનેલું છે તમારું ઘર તો જો ઘરમાં લાકડાની જરૂર પડે દરવાજા લાકડાના હોય જે આપણને શેમાંથી મળે છે વૃક્ષમાંથી પછી ઈંટ છે જે લાલ કલરની આપણે તે ઈઝમાંથી બનતી હશે પણ એ પાણી અને માટીમાંથી જ બને છે બરાબર ને અને જે રેતી છે એ આપણે નદી કાંઠે જોવા જઈએ તો રેતીનું પ્રમાણ વધારે હોય પછી માટી આપણે જમીનમાંથી મેળવીએ છીએ અને પછી માટે છે પાણી તે આપણે નદી તળાવ કુવા અને વરસાદમાંથી મળે છે તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ તે કેવી રીતે બને તો ઘર બનાવવા માટે રેતી બરાબર ઈંટ પાણી આ બધીની જરૂરિયાત બને લાકડું લોખંડની જરૂર બને જરૂરિયાત પડે છે એનાથી જ ઘર બને છે હવે આપણે જોવાનું છે કે વસ્તુને સંબંધિત કામ કરતી હોય જો આપણે એક વસ્તુનું નામ લખ્યું છે એક વસ્તુ બનાવવા માટે કેટલી બધી વસ્તુની જરૂર પડે જોવો જો તમે જોજો ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો ચાલો અહીંયા આવી રીતના લખવાનું છે તમારે લાકડું તો કે વૃક્ષમાંથી મળે હીલા તો લોખંડમાંથી બને સૂતરની દોરી કપાસમાંથી બને ઘણા ખાટલા છે સૂતરની દોરીથી બનાવેલા હોય છે ઘણા ખાટલા છે એ સિંદરીથી બનેલા હોય છે સિંદરી એટલે આપણે જે કહેવાય કાચની દોરી બરાબર એ નાળિયેરના રેસામાંથી મળે છે આજે હું બોલી કે તમારે તમારી બુકમાં તમારી જાતે લખવાનું છે હું બોલી ગઈ છું તમારે પાછું યાદ કરવાનું અને તમારી જાતે લખવાનું છે લાકડું ખીલા સૂતરની દોરી કાચની દોરી વૃક્ષમાંથી મળે લોખંડમાંથી બને કપાસમાંથી બને નાળિયેરના રેસામાંથી બને આ બે બીજી વાત તમને કહ્યું છે બરાબર છે એટલે ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય જો ખાટ વસ્તુ માટે આપણે ઉપયોગ ન કરીએ તો શું કરીએ તો કે અત્યારે તો આપણે અહીંયા શહેરમાં ખાટલા છે નથી તો શું શેમાં આપણે આપણે સુઈએ આરામ શેમાં કરીએ તો જો ખાટલાને બદલે પલંગ પાટ પાટ એટલે સીધો પથ્થર પછી સોફા સોફા ઉપર આપણે અને સેટ વગેરે વસ્તુઓ વાપરી શકાય પલંગના બદલે બરાબર છે હવે આવી રીતે આપણે પર્યાવરણમાં એકબીજા ઉપર આધાર રાખી અને આપણું જીવનનું જાળું બનાવીએ છીએ હવે આ એક પ્રશ્ન જવાબ જોઈ લઈએ પાઠ અહીંયા પૂરો થયો છે માણસને જીવવા માટે શાની જરૂર પડે ખાસ પ્રશ્ન પૂછાશે માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે અને રહેઠાણ પણ લખી શકો છો સૂર્ય આપણને શું આપે છે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે હવા કોને કોને ઉપયોગી છે હવા મનુષ્ય વનસ્પતિ પ્રાણી પક્ષીઓ જીવજંતુઓ વગેરેને ઉપયોગી છે ચંદ્ર આપણને શું આપે છે ચંદ્ર આપણને શીતળતા આપે છે અને પૂનમના દિવસે ચંદ્ર પૂરેપૂરો ગોળ દેખાય છે અવકાશીય પદાર્થના નામ છે તો લખવાનું છે અવકાશીય પદાર્થમાં શું આવશે સૂર્ય અને ચંદ્ર સૂર્ય અને ચંદ્ર બે અવકાશીય પદાર્થો છે એ પ્રશ્ન પૂછેલો પણ આપણો જોઈએ હવે જોડકા જોઈ લઈએ અ માં આ છે અને બ આ બ છે તો અ માં સૂર્ય સાપ વૃક્ષો હવા ફળ ફૂલ અને છાંયો આપે સજીવોની પ્રાથમિક જરૂરિયાત ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત એટલે પહેલી ઉર્જા અહીંયાથી મળે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય ઉંદરનો ત્રાસ દૂર કરે તો ચાલો જે આમાંથી શું આવશે સૂર્યમાં શું આવશે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે અહીંયા કમળો કરવાનો પછી સાપ તો શું કરે ઉંદરનો ત્રાસ દૂર કરે મેં કહ્યું હતું ને ચોથું આવશે પછી વૃક્ષો ફળ ફૂલ અને છાંયા આપે આપણે ફળ જે ખાઈએ છીએ વૃક્ષ આપે છે અને હવા સજીવોની પ્રાથમિક જરૂરિયાત છે અહીંયા આવશે બીજું તો આવી રીતે જોડકા જોડવાના છે આમાંથી ગમે તે જોડકાની અંદર પૂછાઈ શકે પાકું કરવું જરૂરી છે પાઠની અંદર જે આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે જે જરૂરી છે એ આપણે અહીંયા કરાવ્યું છે બરાબર પાઠ વાંચજો અને આ તમારી નોટમાં નોંધ કરી લેજો જેથી કરીને તમે એને પરીક્ષા ટાઈમે વાંચી શકો એટલે બુક તો બનાવી રાખ્યું હોય તો આટલું જ આપણે એની અંદર લખવાનું છે
બીજો પ્રશ્ન જવાબ આમાંથી કઈ પણ પૂછે તો તમને આવડવું જોઈએ જમીન શેની બનેલી છે એ પૂછે તો પણ ખબર પડી જશે જમીન સેન્દ્રીય માટી ખાતર અને ની બનેલી છે માટી કામ રેતીની જમીન બનેલી છે એ પણ પૂછે તો આવડવું જોઈએ ચાલો અહીંયા પાઠ આપણો 24 નો પૂર્ણ કરીએ છીએ પાઠ 25 નો આપણે આગળના લેક્ચરમાં જે આવશે આવો જે આગળ હવે આપણે શીખીશું એમાં આપણે 25 નો પાઠ કરીશું ચાલો ત્યાં સુધી આપણે લખી પાકું કરી નાખો બને તો પ્રશ્નનો સમય હોય તો 3-3 વાર લખો પ્રશ્ન જવાબ જેથી કરીને પાકા થઈ જાય ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ